થાય છે? રાજ્યસભાની સભ્યની ચૂંટણી એ વિધાનસભાના સભ્યો કરે છે. બીજું એ છે લોકસભા. લોકસભા કલમ નંબર 81 ની અંદર એ લોકસભાની રચના વિશે કહેવામાં આવ્યું છે, જે અનુસાર લોકસભામાં કુલ વધુમાં વધુ 552 સભ્યો છે, જેમાં 530 સભ્યો એ રાજ્યોમાંથી અને 20 સભ્યો એ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાય છે, જ્યારે 2 એ એંગ્લો ઇન્ડિયન સમુદાયમાંથી એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. હાલ એ 545 સભ્યોની ઇલેક્શન દ્વારા લોકસભામાં આવે છે. કલમ નંબર 82 અનુસાર એ દરેક રાજ્યોની લોકસભાની ચૂંટણીમાં એ એસસી અને એસટીના સભ્યોની અનામત સીટ રાખવામાં આવે છે. ખાસ કરીને એ અલગ અલગ વસ્તી ગણતરી દ્વારા સીટો રાજ્યની સીટ નક્કી થાય છે. એ પ્રમાણે સૌથી વધુ લોકસભાની સીટો એ ઉત્તરપ્રદેશની છે. ઉત્તરપ્રદેશ હાલ 80 લોકસભાની સીટો ધરાવે છે. ભારતના બંધારણના સુધારા નંબર 84 થી આ તમામ સીટો એ 2026 સુધી એને સ્થિર કરી દેવામાં આવી છે. એટલે કે 2026 સુધી આ કોઈ પણ સીટોની અંદર એ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ખાસ કરીને લોકસભાનો કાર્યકાળ એ કલમ નંબર 83 અનુસાર 5 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. આમ છતાં એવા અવિપરીત સંજોગોની અંદર રાષ્ટ્રપતિ એ આ મુદત 6 મહિના સુધી લંબાવી શકે છે. લોકસભાના સભ્ય બનવા માટે કલમ નંબર 84 અનુસાર તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, દિવાળીઓ ન હોવો જોઈએ, ગાંડો ન હોવો જોઈએ, ઉપરાંત તે લાભપ્રદ હોદ્દા ઉપર ન હોવો જોઈએ. ત્રીજી અનુસૂચિ અનુસાર તેને શપથ લેવડાવવામાં આવે છે.